નમસ્કાર મિત્રો, મારું નામ છે મૈપાસી ચંપાવત અને તમે જોઈ રહ્યા છો ધ પોકેટ સ્ટડી YouTube ચેનલ. મિત્રો, કોરોનાની મહામારી એ સમગ્ર વિશ્વમાં ચાલી રહી છે અને તેના જ પરિણામે ગુજરાતમાં પણ લોકડાઉનની પરિસ્થિતિ અત્યારે હાલ છે અને તેના કારણે ગુજરાતનો કોઈ પણ નાગરિક એ તેના ઘરની બહાર નીકળી ન શકતા તેનો સમય બગડી રહ્યો છે. તો આપણો આ સમય બગડે નહીં અને આ સમયનો સદુપયોગ કરવા માટે આજે આપણે આ વિડીયોમાં અંગ્રેજીના ખૂબ જ મહત્વના એવા ટોપિક એટલે કે એક્ટિવ પેસિવ વોઇસની વાત કરીશું. એક્ટિવ પેસિવ વોઇસનું કોન્સેપ્ટ અને તેની સરસ મજાની ટ્રીક કે જેના કારણે તમે માત્ર એક કે બે સેકન્ડમાં તેના પ્રશ્નોનો જવાબ લાવી શકશો. મિત્રો, વિડીયો શરૂ કરતા પહેલા જો તમે અમારી આ ચેનલ ધ પોકેટ સ્ટડીને સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો તેને અત્યારે સબસ્ક્રાઇબ કરો જેથી આવનારા નવા વિડીયો તમને સૌથી પહેલા જોઈ શકો તથા આ વિડીયો જો તમને ગમે તો તેને લાઈક પણ કરજો. મિત્રો, સૌથી પહેલા આપણે એક્ટિવ પેસિવ વોઇસના કોન્સેપ્ટની વાત કરીએ અને તેના માટે મિત્રો આપણે અંગ્રેજી ભાષાનું સાદું વાક્ય એ કઈ કઈ વસ્તુઓનું બને છે તે જાણવું ખૂબ જ જરૂરી છે. તો સૌથી પહેલા આપણે એ જોઈએ તો કોઈ પણ અંગ્રેજી ભાષાનું સાદું વાક્ય, ઇંગ્લિશનું સાદું વાક્ય કોઈ પણ બનાવવું હોય તો તેના માટે મૂળભૂત ત્રણ વસ્તુઓની જરૂર પડે છે અને તે કઈ કઈ, તો એક કર્તા, બીજું ક્રિયાપદ અને ત્રીજું કર્મ. આ ત્રણ વસ્તુઓ મૂળભૂત રીતે એક સાદા વાક્યને બનાવે છે. તો અંગ્રેજીનું કોઈ પણ એક સાદું વાક્ય બનાવવા માટે કર્તા, ક્રિયાપદ અને કર્મ, જેને અંગ્રેજીમાં વાત કરીએ તો કર્તાને સબ્જેક્ટ કહેવામાં આવે છે, ક્રિયાપદને વર્બ કહેવામાં આવે છે, જ્યારે કર્મને ઓબ્જેક્ટ કહેવામાં આવે છે. આ બેઝિક વસ્તુ છે, બધાને ખ્યાલ જ હશે. કર્તા એટલે સબ્જેક્ટ, ક્રિયાપદ એટલે વર્બ અને કર્મ એટલે ઓબ્જેક્ટ. આ ત્રણ વસ્તુઓની મદદથી મિત્રો આપણે અંગ્રેજીનું કોઈ એક સાદું વાક્ય બનાવી શકીએ છીએ. હવે મિત્રો, કર્તા, ક્રિયાપદ, કર્મને આપણે એક ગુજરાતીના વાક્યમાં જોઈએ તો કઈ રીતે થાય છે. એક ઉદાહરણ લઈએ આપણે ગુજરાતી વાક્યનું. હું સફરજન ખાઉં છું. હું સફરજન ખાઉં છું. અહીં મિત્રો કાર્ય શું થાય છે? સફરજન ખાવાનું કામ થઈ રહ્યું છે, ક્રિયા થઈ રહી છે. અને તે કામ કરે છે કોણ? તો હું, મારા દ્વારા ક્રિયા થઈ રહી છે. તો જે આ કામ, જે કોઈ પણ ક્રિયા કરતું હોય, જે પણ કોઈ પણ કામ કરતું હોય તેને આપણે કર્તા તરીકે ઓળખીએ છીએ, એટલે કે સબ્જેક્ટ તરીકે ઓળખીએ છીએ. અહીંયા સબ્જેક્ટ દ્વારા કામ કયું થઈ રહ્યું છે? તો મિત્રો સફરજન ખાવાનું કામ થઈ રહ્યું છે, એટલે કે જે ખાવાનું કામ છે, ખાઉં છું, એ તમારું અહીં ક્રિયાપદ છે એટલે કે વર્બ છે. તો કર્તા દ્વારા જે પણ કામ થઈ રહ્યું છે, જે પણ ક્રિયા થઈ રહી છે, અહીં ક્રિયા ખાવાની થઈ રહી છે, તો ખાવાની ક્રિયા એ તમારું ક્રિયાપદ કહેવાય. જ્યારે કર્તા દ્વારા કઈ જે પણ ક્રિયા કરવામાં આવે છે તે ક્રિયા સેના ઉપર થઈ રહી છે, કર્તા દ્વારા જે પણ ક્રિયા કરવામાં આવી છે તે સેના ઉપર થઈ રહી, અહીં વાક્યમાં કર્તા દ્વારા ખાવાની ક્રિયા થઈ રહી છે અને ખાવાની ક્રિયા સેના ઉપર? તો સફરજન ઉપર થઈ રહી છે. તો કર્તા દ્વારા જે પણ કાર્ય, જે વસ્તુ ઉપર થઈ રહ્યું હોય તેને આપણે કર્મ કહીએ છીએ, એટલે કે ઓબ્જેક્ટ કહેવામાં આવે છે. તો મિત્રો આપણે ત્રણેય વસ્તુ એક ગુજરાતી વાક્યમાં જોઈ. તો ગુજરાતી એટલે કે હું એ કર્તા કે જે કામ કરે છે, અહીં સફરજન કે જેના ઉપર કાર્ય થાય છે, ખાવાનું કામ એ સફરજન ઉપર થાય છે તેથી તેને કર્મ કહેવાય છે, ઓબ્જેક્ટ કહેવાય છે. જ્યારે સફરજન ઉપર કયું કામ થઈ રહ્યું છે અથવા તો ક્રિયા કર્તા કયું કામ કરી રહ્યો છે, તો કર્તા એ ખાવાનું કામ કરી રહ્યો છે અને ખાવાના કામને આપણે ક્રિયાપદ એટલે કે વર્બ કહીએ છીએ. તો મિત્રો આપણે આ ગુજરાતીની વાત કરી. આવી રીતે જ એક બીજું વાક્ય જોઈએ. ઉદાહરણ તરીકે હું સાયકલ ચલાવું છું. તો મિત્રો અહીં સેમ આના જેવું જ વાક્ય છે. તો અહીં હું એ કર્તા થશે કે જેના દ્વારા કામ થઈ રહ્યું છે, જેના દ્વારા ક્રિયા થઈ રહી છે. અહીં કર્તા દ્વારા કયું કાર્ય થઈ રહ્યું છે કે ચલાવવાનું, શું સાયકલ ચલાવવાનું કામ થઈ રહ્યું. તો જે ચલાવું છું એ તમારું શું થશે? ક્રિયાપદ એટલે કે વર્બ એ ચલાવવાનું થશે. જ્યારે કર્તા દ્વારા શું ચલાવાઈ રહી છે? તો સાયકલ ચલાવાઈ રહી છે. તો સાયકલ એ તમારું ઓબ્જેક્ટ એટલે કે કર્મ થશે. તો મિત્રો આપણે ગુજરાતીમાં જોયું કર્તા, કર્મ, ક્રિયાપદ. કર્તા, કર્મ, ક્રિયાપદ કયું કયું હોય છે? હવે મિત્રો આપણે જે આ બે વાક્યો જોયા, આ બે વાક્યોને શું કોઈ બીજી રીતે બોલી શકાય ખરા? ધારો કે આ જ વાક્યને હું આ રીતે બોલું, સફરજન મારા દ્વારા ખવાય છે. શું બોલી શકાય? હું સફરજન ખાઉં છું અથવા તો સફરજન મારા દ્વારા ખવાય છે. હા, બોલી શકાય. એ રીતે આ વાક્યને લઈએ તો સાયકલ
મારા દ્વારા ચલાવાય છે. હું સફરજન ખાઉં છું ને વાક્ય કહ્યું આપણે, સફરજન મારા દ્વારા ખવાય છે. અથવા તો હું સાયકલ ચલાવું છું તેને આપણે બીજી રીતે કહ્યું, સાયકલ મારા દ્વારા ચલાવે છે. મિત્રો અહીં જુઓ, આ વાક્ય બોલું કે આ વાક્ય બોલું તેમાં કોઈ જ ફરક નથી. આ વાક્ય બોલું કે આ વાક્ય બોલું કોઈ જ ફરક નથી. બંને વાક્યનો મતલબ એક સરખો થાય છે. તો આ વાક્યને આપણે આ રીતે જ બોલી શકીએ. તો જુઓ મિત્રો, કર્તા કર્મ અને ક્રિયાપદનું સ્થાન શું થયું, શું ફરક થયો આ વાક્યમાં આ વાક્યમાં એ જોઈએ. તો જુઓ મિત્રો, અહીં સફરજન, સફરજન એ અહીં વચ્ચે હતું કર્મ કે જે અહીં આવી ગયું છે, આ સાઈડ આવી ગયું છે કર્મ. જ્યારે મારા દ્વારા ખવાય છે, મારા દ્વારા એટલે કે હું, એ જે ક્રિયા કરતા હતો કે જે ક્રિયાનો કરનાર હતો એ અહીં આવી ગયો છે. જ્યારે વર્બ ક્રિયાપદ કે જે ખાવાની ક્રિયા હતું, ખવાય છે, એ તો ત્યાં ને ત્યાં જ રહી છે. તો ક્રિયાપદે તેનું તે સ્થાન જાળવી રાખ્યું છે. જ્યારે કર્મ આગળ આવી ગયું છે ને, કરતા એટલે કે ઓબ્જેક્ટ આગળ આવી ગયો અને સબ્જેક્ટ તમારો પાછળ જતો રહ્યો છે, તે જ વસ્તુ અહીં પણ સાયકલ મારા દ્વારા ખવાય છે એટલે સાયકલ મારા દ્વારા ચલાવાય છે. તો સાયકલ એ તમારો કર્મ એટલે કે તમારું ઓબ્જેક્ટ હતું એ અહીં આવી ગયું છે ઓબ્જેક્ટ. જ્યારે મારા દ્વારા એટલે કે કરતા સબ્જેક્ટ દ્વારા જે કામ થઈ રહ્યું છે, સબ્જેક્ટ એ પાછળ આવી ગયું છે. જ્યારે ઓબ્જેક્ટ ક્રિયાપદ વર્બ તમારું એ ને એ જ જગ્યાએ છે, ચલાવવાની ક્રિયા ચલાવાય છે પાછળ ને પાછળ. તો મિત્રો જુઓ, આ વાક્યમાં આ વાક્યમાં ફરક એટલો જ કે જે તમારી કર્મ પાછળ હતું એ કર્મ આગળ આવી ગયું, કરતા પાછળ હતું કરતા કરતા આગળ હતો કે જે પાછળ આવી ગયો, જે તમારું કર્મ એટલે કે ઓબ્જેક્ટ તમારો પાછળ હતો ઓબ્જેક્ટ આગળ આવી ગયો અને સબ્જેક્ટ આગળ હતો એ પાછળ જતો રહ્યો. તો મિત્રો આ આપણે ગુજરાતી જે આ વાક્ય જોયું ને, આ વાક્ય જોયું, આ એ જ છે કે જેને આપણે અંગ્રેજીમાં એક્ટિવ પેસિવ વોઇસ કહીએ છીએ. આ તમારું એક્ટિવ વોઇસ હતું, આ તમારું પેસિવ વોઇસ હતું, આ તમારું એક્ટિવ વોઇસ હતું અને આ તમારું પેસિવ વોઇસ છે. તો સફરજન મારા દ્વારા ખવાય છે એ તમારું પેસિવ વોઇસ છે કે જેને આપણે કર્મણી વાક્ય કહીએ છીએ. અને આ જ વસ્તુને આપણે મિત્રો અંગ્રેજીમાં હવે આપણે એપ્લાય કરવાનું છે. અંગ્રેજીમાં પણ સેમ જ વસ્તુ થાય છે. જેમ કર્મ અહીં તમારું પાછળ હતું એ કર્મ તમારું આગળ આવી ગયું, કરતા એટલે કે સબ્જેક્ટ જે આગળ હતું એ પાછળ જતું રહ્યું, તો અંગ્રેજીમાં પણ અંગ્રેજીની વાક્ય રચના બનાવતી વખતે એટલે કે અંગ્રેજીમાં એક્ટિવમાંથી પેસિવ વોઇસ બનાવતી વખતે તમારું જે ઓબ્જેક્ટ કે જે પાછળ હશે તે સૌથી આગળ આવી જશે અને જે સબ્જેક્ટ કે જે પાછળ આગળ હશે તે સૌથી પાછળ જતું રહેશે અને વર્બ કે જે ક્રિયાપદ એ તમારી એની એ જ સ્થાને રહેશે. પરંતુ જ્યારે એક્ટિવમાંથી પેસિવ બનાવશો ત્યારે એ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવું કે જે વર્બ હોય એ વર્બનું કયું ફોર્મ આવશે, તો વર્બનું થર્ડ ફોર્મ એ પેસિવ વોઇસમાં આવે છે. હવે થર્ડ ફોર્મ એટલે શું, એનો મતલબ વર્બના આગળના બી બે ફોર્મ હશે, ફર્સ્ટ ફોર્મ અને સેકન્ડ ફોર્મ. તો કયા કયા ફોર્મ આવે છે એક ઉદાહરણ તરીકે જોઈએ. ધારો કે વર્બ એટલે કે ક્રિયાપદ, ક્રિયાપદના મિત્રો ત્રણ મૂળભૂત ફોર્મ હોય છે. એક ક્રિયાપદનું મૂળ રૂપ, બીજું ભૂતકાળનું રૂપ અને ત્રીજું ભૂતકુળદ્વંતનું રૂપ, કે જે આપણને ખ્યાલ જ હશે. ક્રિયાપદના મુખ્ય ત્રણ રૂપો હોય છે, તેનું મૂળ રૂપ, બીજું ભૂતકાળનું રૂપ અને ત્રીજું ભૂતકુળદ્વંતનું રૂપ. અને અહીં જ્યારે એક્ટિવમાંથી પેસિવ વોઇસમાં તમારે ફેરવવાનું થાય ત્યારે હંમેશા એ ભૂતકુળદ્વંતનું રૂપ એટલે કે ત્રીજું રૂપ, થર્ડ ફોર્મ, એ હંમેશા વર્બનું તમારે વાપરવાનું રહેશે. એ ખાસ ધ્યાનમાં રાખજો. તો મિત્રો અહીં જુઓ, પહેલી ટ્રીક તો અહીં જેવું પકડાઈ જાય છે કે જ્યારે બી કોઈ બી પ્રશ્ન આપેલો હોય કે જેનું એક્ટિવમાંથી પેસિવ વોઇસમાં કન્વર્ટ કરવાનું હોય અને ચાર ઓપ્શન આપેલા હોય અને ચારમાંથી જો ત્રણ ઓપ્શન એવા હોય કે જેમાં વર્બનું ફોર્મ એ મૂળરૂપ અથવા તો ભૂતકાળનું રૂપ હોય, તો એ તો ત્રણ આપણા જવાબ હોય જ નહીં. અને જે ચોથો જવાબ કે જેમાં ભૂતકૃદંતનું રૂપ હોય તે જ આપણો જવાબ હોઈ શકે છે. એક ઉદાહરણ તરીકે જોઈએ. ધારો કે એક વર્બ લઈએ સી, સી એટલે જોવું, આ એનું મૂળ રૂપ થયું, એનું ભૂતકાળનું રૂપ એસ એ ડબલ્યુ એટલે કે સો થયું, એસ એ ડબલ્યુ તેનું ભૂતકાળનું રૂપ અને તેનું ભૂતકૃદંતનું રૂપ થાય છે સીન. તો હંમેશા જ્યારે એક્ટિવ વોઇસમાં સી વાપરવામાં આવ્યું હોય તો તેનું ભૂતકાળનું રૂપ એ સીન વાળો જ એનો જવાબ હોય છે, એ આપણે ખાસ ધ્યાનમાં રાખવું. એ રીતે જ એક બીજું ઉદાહરણ જોઈએ. ધારો કે ઈટ, ઈટ એટલે ખાવું, ઈ એ ટી કે જેનું ભૂતકાળનું રૂપ થાય એ ટી ઈ અને તેનું ભૂતકુદનનું રૂપ થાય ઈટન, ઈ એ ટી ઈ એન. તો હંમેશા ઈટ કે જ્યારે એક્ટિવ વોઇસમાં આપેલું હોય તો તેનું પેસિવ વોઇસમાં રૂપાંતર કરતી વખતે હંમેશા ઈટન વાળો જે જવાબ આવે, ઈટ કે ઈટ વાળો જવાબ આવે નહીં. એ રીતે સી માટે પણ સી કે સો વાળો જવાબ ના હોય, સીન વાળો જ હંમેશા જવાબ હોય. તો એટલું ખાસ ધ્યાનમાં રાખવાનું કે
एक्टिव माथी पैसिव वॉइस में रूपांतर करती वक्त वर्ब नू थर्ड फॉर्म ज आवे छे। तो मित्रों आपणे कॉन्सेप्ट जोयो अने कॉन्सेप्ट ना अंते आपणे बे वस्तुओ मुख्य शीखवा मळी। एक वस्तु ये कि जयरे एक्टिव माथी पैसिव में कन्वर्ट करता हो त्यारे तमारू जे कर्म हो आपणे अंग्रेजी में बात करिए तो जे तमारू ऑब्जेक्ट छे ओ ऑब्जेक्ट आगळ आवी जशे, सब्जेक्ट तमारो पाछळ जतो रहेशे अने क्रियापद नू रूप एने एक जग्याए रहेशे। बीजी वस्तु शुं शीखे तो क्रियापद एने जग्याए तो रहेशे परंतु क्रियापद नू कयुं फॉर्म थर्ड फॉर्म ज हमेशा वापरवानुं रहेशे, मूळ रूप के भूतकाळनुं रूप नहीं परंतु भूतकृदंतनुं रूप ज ए आपणो जवाब थाय। तो बे वस्तु खास ध्यानमां रखवानी, हमेशा तमारुं ऑब्जेक्ट ए आगळ, सब्जेक्ट ए पाछळ अने बीजी वस्तु के जे क्रियापद छे वर्ब छे, वर्ब हमेशा वर्बनुं थर्ड फॉर्म ज आपणे यूज करवानुं रहेशे। हवे मित्रों आपणे आपणी आ कॉन्सेप्ट नो उपयोग करीने फर्स्ट ट्रिक नी वात करीए के जे ट्रिक नो उपयोग करीने मात्र तमे एक के बे सेकंड मां दरेक प्रश्ननो जवाब लावी शकशो। मित्रों आ ट्रिक समझवा माटे आ वीडियो आखो जोवो खूब ज जरूरी छे। तमे आ वीडियो आखो जोशो एना पछी आ ट्रिक माथी पूछायेलो कोई पण प्रश्न तमने नहीं आवडे तेवो क्यारे नहीं बने एनी 100% गेरंटी हूँ लउं छुं, जेथी आ वीडियो तमे आखो जोजो। तो हवे सौथी पहेला आपणे ट्रिक नी वात करीए। मित्रों ज्यारे पण तमने परीक्षामां कंटीन्युअस टेन्स आपेलो होय, ज्यारे पण एक्टिव वाक्य रचना तरीके तमने कंटीन्युअस टेन्स आपेलो होय त्यारे तमारे शुं करवानुं रहेशे ते आपणे जोईए। अने तेना माटे सौथी पहेला कंटीन्युअस टेन्स एटले शुं, हवे कंटीन्युअस टेन्स एटले गुजरातीमां कहीए तो चालु काळ। हवे चालु काळ कोई पण होय, चालू वर्तमान काळ होय, चालू भूतकाळ होय के चालू भविष्यकाळ होय, कोई पण वाक्य होय आपणे एनाथी मतलब नथी, मात्र चालू काळ होवो जोईए। त्रणेयमांथी कोई पण होय आपणो जवाब मात्र बे सेकंडमां आवी जशे तेनी ग्यारंटी हूँ लउं छुं, बराबर। तो हवे कंटीन्युअस टेन्स ने ओळखवानो कई रीते, तो ज्यारे पण परीक्षानी अंदर जे पण वर्ब फॉर्म आपेलू होय, जे पण क्रियापद आपेलू होय, वर्ब फॉर्म आपेलू होय ए तेनुं मूळ रूप एटले के वर्ब फॉर्मनुं मूळ रूप अने एना पाछळ आईएनजी लागेलू होय तो समझी लेवू के आ वाक्य ए कंटीन्युअस टेन्सनुं छे। हवे कंटीन्युअस एम चालू भूतकाळ बी होय, चालू वर्तमान काळ बी होय अथवा तो चालू भविष्य काळ, तेनाथी आपणने कोई मतलब नथी, मात्र आपणे तो मूळ रूप वत्ता आईएनजी जोईए छे। એટલે કે ઉદાહરણ તરીકે જોઈએ, ધારો કે કોઈ બી વર્બ લઈએ કે રન, રન એટલે કે દોડવું અને રનની પાછળ આઈએનજી લાગેલું હોય, રનિંગ હોય એટલે સમજી લેવું કે આ એ ભૂતકાળ ચાલુ કાળનું રૂપ છે। એ જ રીતે ડ્રિંકની વાત કરીએ કે પીવું, ડ્રિંક એટલે કે પીવું, પણ ડ્રિંકની પાછળ એ જો ડ્રિંકનું મૂળ રૂપ ડ્રિંક અને એના પાછળ આઈએનજી લાગેલું હોય તો સમજી લેવું કે આ આ જે પણ કાળ છે એ ચાલુ કાળનું વાક્ય છે। અને જ્યારે પણ આ રીતનું કોઈ પણ વાક્ય આપેલું હોય, ચાલુ કાળનું વાક્ય એ આપણે કઈ રીતે ઓળખવાનું જોયું, જ્યારે કોઈ પણ આવું ચાલુ કાળનું વાક્ય આપેલું હોય તો તેના જવાબ માટે માત્ર આપણે એક જ શબ્દ જોવાનો છે અને આ એક શબ્દ જો તમને ઓપ્શનમાં જોવા મળે તો તે જ આપણો સાચો જવાબ છે તે આપણે લખી લેવાનો રહેશે। આંખો બંધ કરીને આપણે એ જે જવાબ છે એ જ જવાબ ટીક કરી લેવાનો, એ જ જવાબ 100% સાચો આવશે તેની ગેરંટી હું તમને આપું છું। અને એ શબ્દ કયો તો એ શબ્દ છે તમારો BEING એટલે કે બીંગ। જ્યારે પણ મિત્રો તમને કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ કાળનો પ્રશ્ન આપેલો હોય, ખાસ ધ્યાનમાં રાખો ચાલુ કાળ કોઈ પણ હોય, ફરીથી કહું છું ચાલુ ભૂતકાળ હોય, ભવિષ્ય હોય કે ચાલુ વર્તમાન કાળ, તેનાથી કોઈ મતલબ નથી, માત્ર ચાલુ કાળ હોવો જોઈએ। ચાલુ કાળ કઈ રીતે એટલે કે આઈએનજી વાળું જ્યારે પણ તમારે વર્બ આવે, જ્યારે પણ વર્બનું મૂળ રૂપ એટલે કે ક્રિયાપદનું મૂળ રૂપ એની પાછળ આઈએનજી આવે તો જવાબમાં ચાર ઓપ્શનમાંથી તમારે બીજું કશું જ જોવાનું નહીં, આંખો બંધ કરી દેવાની અને ખાલી એક જ વસ્તુ જોવાનું। શું જોવાનું? બિંગ જ જોવાનું। આંખો બંધ કરીને પણ જો તમને બિંગ દેખાય, ચાર ઓપ્શનમાંથી કોઈ એક ઓપ્શનમાં જો બિંગ દેખાય તો બિંગ એ જ તમારો સાચો જવાબ છે, 100% લખી લો, બરાબર। તો આપણે એક જ વસ્તુ જોવાનું રહેશે, શું? તો કે બિંગ, બસ। અને બિંગ ક્યારે હશે? જો એ ચાલુ વર્તમાન કાળનું વાક્ય હશે તો ઇઝ, એમ અથવા તો આ અને એના પછી આઈએનજી લાગેલું હશે, સોરી બિંગ લાગેલું હશે। જો એ ચાલુ વર્તમાન કાળનું હશે તો ઇઝ એમ આર વત્તા આઈએનજી હશે, જો એ ચાલુ ભૂતકાળનું હશે તો વોઝ વેર અને એના પછી આઈએનજી લાગેલું હશે, બરાબર। અથવા તો એ ચાલુ
ભવિષ્યકાળનું વાક્ય હશે તો વિલ બી, શેલ બી અને એના પછી બિંગ લાગેલું હશે. પણ વાક્ય જો આપણે તો એક જ વસ્તુ યાદ રાખવાનું રહેશે, જો વાક્ય કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ 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 કાળ 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 ચાલુ કાળનું વાક્ય હોય અને જો તમને ઓપ્શનમાં આઈએનજી દેખાય, બિંગ દેખાય, બિંગ દેખાય એટલે તમારો એ જ જવાબ હોય, આપણે બીજું કશું જ જોવાનું નહીં. પણ જો વધારાની માહિતી યાદ રાખીએ તો ચાલુ વર્તમાન કાળ હોય તો ઇઝ, એમ, આર ત્રણમાંથી ગમે તે હશે એના પછી બિંગ લાગેલું હશે. ચાલુ ભૂતકાળ હશે, વોઝ અથવા વેર હશે એના પછી બિંગ લાગેલું હશે. અને ચાલુ ભવિષ્યકાળ હશે તો વિલ બી, શેલ બી અને એના પછી બિંગ લાગેલું હશે. તો આપણે જોવાનું શું, માત્ર બિંગ અને આપણો જવાબ એ આવી જાય. ચાલો એક ઉદાહરણ જોઈએ અને ઉદાહરણ ઉપરથી આપણને ખ્યાલ આવશે કે કઈ રીતે આપણે આ બિંગ જોવાનું છે. એક ઉદાહરણ આપણે જોઈ લઈએ. ધારો કે એક વાક્ય છે, હી ઇઝ રાઇટિંગ અ લેટર, એક એક્ટિવ વોઇસનું વાક્ય અહીં આપેલું છે. તે પત્ર લખે છે, હી ઇઝ રાઇટિંગ અ લેટર, કે જેના ચાર ઓપ્શન છે. એ ઓપ્શન, અ લેટર ઇઝ રોટ બાય હિમ, ઓપ્શન બી છે, અ લેટર વોઝ રોટ બાય હિમ, ઓપ્શન સી, હી હેઝ રિટન અ લેટર, અને ઓપ્શન ડી છે, અ લેટર ઇઝ બીંગ રિટન બાય હિમ. આ મિત્રો ચાર વાક્યો આપેલા છે કે જે ઓપ્શન છે, પ્રશ્ન હતો આપણો, હી ઇઝ રાઇટિંગ અ લેટર, તે પત્ર લખે છે. આપણે શું કીધું, જ્યારે પણ રાઇટિંગ, અહીં જુઓ મિત્રો, કન્ટિન્યુઅસ ટેન્સનું વાક્ય છે કે નહીં કઈ રીતે ઓળખવાનું, આપણે કીધું કે જે ક્રિયાપદનું મૂળ રૂપ હોય એટલે કે રાઇટનું રાઇટ અને એના પછી આઈએનજી એટલે ક્રિયાપદનું મૂળ રૂપ છે એટલે કે હમી અને એના પછી આઈએનજી છે એટલે એ વાક્ય એ કન્ટિન્યુઅસ ટેન્સનું છે. હવે ટેન્સ કયો હોય એ આપણે મતલબ નહીં, ચાલુ વર્તમાન ભૂતકાળ ભવિષ્ય કોઈ બી હોય, આપણે તો માત્ર ક્રિયાપદનું મૂળ રૂપ અને એની પછી આઈએનજી એટલે કે અહીં કન્ટિન્યુઅસ ટેન્સનું વાક્ય હોય તો આપણે શું કરવાનું, માત્ર એક જ શબ્દ શોધવાનું. કયો શબ્દ, તો કે બિંગ, ઓપ્શનમાં બિંગ જ્યાં હોય એ આપણો જવાબ. તો આપણે એ ઓપ્શનમાં જોઈએ, અ લેટર ઇઝ રોટ બાય નથી, તો આ જવાબ ના હોય. અ લેટર વોઝ રોટ બાય હિમ નથી, આ જવાબ ના હોય. હી હેઝ રિટન અ લેટર, આ જવાબ ના હોય. ચોથું, અ લેટર ઇઝ બિંગ રિટન બાય હિમ, છે જવાબ બિંગ, હા છે બિંગ, આ રહ્યું એનો મતલબ આ જવાબ આપણો હોય 100%. બીજું કઈ જ જોવાનું નહીં, કોઈ જ વાક્ય રચના જોવાની જરૂર છે નહીં. જો ચાર ઓપ્શનમાંથી કોઈ એક ઓપ્શનમાં આવી રીતે બિંગ જોવા મળી જાય તો એ જ આપણો જવાબ થાય. હવે મિત્રો તમને સૌથી પહેલા એવું થાય કે આ તો ચાર ઓપ્શનમાંથી કોઈ એક જ ઓપ્શનમાં બિંગ છે એટલે આ જવાબ આવી ગયો, પણ જો બે કે ત્રણ ઓપ્શનમાં બિંગ આવી ગયો તો પછી શું કરવાનું, અથવા તો ચારે ચાર ઓપ્શનમાં બી બિંગ આવી જાય તો પછી શું કરવાનું. તો તેના માટે આપણે પરીક્ષામાં કેવા કેવા પ્રશ્નો મિત્રો પૂછાય છે, પરીક્ષામાં ભવિષ્યમાં આગળના ભૂતકાળમાં કયા કયા પ્રશ્નો પૂછાઈ ગયા એ બધા જ પ્રશ્નો આપણે લઈએ અને તેને સોલ્વ કરીએ, કે જેનાથી તમને ખબર પડી જશે કે તમે આ પ્રશ્નો સોલ્વ કરી શકો છો કે નહીં, આ ટ્રીકની મદદથી આ પ્રશ્નો સોલ્વ થાય છે કે નહીં, અને થાય છે તો કેટલા સમયમાં તમે પોતે કરી શકો છો તે હવે આપણે જોઈએ. તો ચલો હવે મિત્રો આપણે પરીક્ષામાં આગળના ભૂતકાળમાં પૂછાયેલા પ્રશ્નો કેટલાક જોઈએ. તો મિત્રો તમારી સ્ક્રીન ઉપર અહીં એક પ્રશ્ન આવી રહ્યો છે કે જે છે, મોના વોઝ રાઇટિંગ અ લેટર ટુ હર ફાધર, કે જેના ચાર ઓપ્શન મિત્રો અહીં આપેલા છે. આપણે કીધું તેમ અહીં વોઝ રાઇટિંગ એટલે કે રાઇટિંગ એ આપણે જોઈ લીધું કે તે કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ કાળનો પ્રશ્ન છે, અને ચાલુ કાળનો પ્રશ્ન હોય તો ઓપ્શનમાં આપણે એક જ વસ્તુ શોધવાનું રહેશે, શું, તો કે બિંગ. તો જોઈએ ચાર ઓપ્શનમાં કયા વાક્યમાં બિંગ છે. તો પહેલા વાક્યમાં અ લેટર વોઝ રિટન ટુ હર ફાધર બાય મોના, એટલે કે જેમાં બિંગ નથી તો જવાબ નહીં આવે. બી ઓપ્શન, અ લેટર હેઝ બીન રિટન ટુ હર ફાધર બાય મોના, એ પણ નથી. અ લેટર વોઝ બિંગ રિટન બાય મોના ટુ હર ફાધર, બિંગ એ સી ઓપ્શનમાં છે તે જવાબ હોઈ શકે છે. ચોથો ઓપ્શન જોઈએ, લેટર વોઝ રિટન બાય મોના ટુ હર ફાધર, એટલે કે ચાર ઓપ્શનમાંથી માત્ર એક જ ઓપ્શન એવો છે કે જેમાં બિંગ છે, એનો મતલબ બિંગ વાળો એ આપણો જવાબ એટલે કે જવાબ સી એ આપણો સાચો જવાબ છે. તો જોઈએ મિત્રો કેટલો ઝડપથી આપણે જવાબ લાવી દીધો. બીજો એક પ્રશ્ન જોઈએ. તો બીજો પ્રશ્ન તમારી સ્ક્રીન ઉપર આવી રહ્યો છે, ધ શોપકીપર ઇઝ સેલિંગ લિયો ટોયસ,
કે જેના ચાર ઓપ્શન આપેલા છે. અહીં પણ વાક્ય એ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ કાળનું છે, સેલ એટલે કે સેલિંગ કે જેનું ચાલુ કાળનું રૂપ છે. તો જેના ચાર ઓપ્શન આપેલા છે જોઈએ. લિયો ટોયસ આર બીંગ સોલ્ડ બાય ધ શોપકીપર. અહીં પહેલા ઓપ્શનમાં બીંગ છે એટલે કે જે જવાબ આપણો સાચો હોઈ શકે છે. પણ મિત્રો જુઓ અહીં ઓપ્શન નંબર બી કે જેમાં પણ બીંગ ઓપ્શન કે જેમાં પણ બી શબ્દ આપેલો છે, લિયો ટોયસ આર સોલ્ડ બીંગ ધ શોપકીપર, ઓપ્શન એ અને ઓપ્શન બી. અહીં ઓપ્શન સીમાં બીંગ નથી, ઓપ્શન ડીમાં પણ બીંગ નથી. તો જુઓ મિત્રો, ચાર ઓપ્શનમાંથી બે ઓપ્શનમાં તો બીંગ વાક્ય છે જ નહીં એટલે કે બીંગ શબ્દ છે નહીં, તો એ બે તો જવાબ આપણા હોઈ શકે નહીં. તો બે ઓપ્શન તો આપણા અહીં જ નીકળી ગયા. હવે માત્ર બે જ ઓપ્શન આપણા જોડી છે, ઓપ્શન એ અને ઓપ્શન બી. આ બેમાંથી જ કોઈ એક જવાબ હોઈ શકે છે. તો હવે આ બેમાંથી કયો જવાબ છે એ જોઈએ. તો ઓપ્શન એમાં લખ્યું છે લિયો ટોયસ આર બીંગ સોલ્ડ બાય ધ શોપકીપર, જ્યારે ઓપ્શન બીમાં છે લિયો ટોયસ આર સોલ્ડ બીંગ ધ શોપકીપર. અહીં મિત્રો જુઓ પ્રશ્ન જોશો તો ધ શોપકીપર ઇઝ સેલિંગ મતલબ કે આ વાક્ય એ ચાલુ વર્તમાન કાળનું છે અને ચાલુ વર્તમાન કાળના જવાબમાં શું આવે, ઇઝ એમ આર અને પાછળ બીંગનું વાક્ય હોવું જોઈએ. તો અહીં ઓપ્શન બીમાં શું છે, લિયો ટોયસ આર સોલ્ડ બીંગ એટલે કે ઇઝ એમ આર ના પછી બીંગ હોવું જોઈએ, પણ અહીં ઇઝ એમ આર ના પછી સોલ્ડ છે અને એના પછી બીંગ છે કે જે જવાબ આપણો હોઈ શકે નહીં. આપણે તો ઇઝ એમ આર અને એના તરત જ પછી બીંગ હોવી જોઈએ કે જે ઓપ્શન એ માં છે, લિયો ટોયસ આર બીંગ એટલે કે એ ઓપ્શન એ આપણો સાચો જવાબ થાય. પ્રશ્ન નંબર ત્રણ હવે જોઈએ મિત્રો. તો વોચ સચિન ઇઝ હિટિંગ અ સિક્સર કે જેના ચાર ઓપ્શન આપેલા છે, જેમાં ઓપ્શન એ માં બીંગ છે, ઓપ્શન બીમાં બીંગ પણ છે, ઓપ્શન સીમાં બીંગ નથી, ઓપ્શન ડીમાં બીંગ નથી. તો અહીં સી અને ડી તો આપણો જવાબ હોઈ શકે નહીં. બે ઓપ્શન આપણી પાસે રહે, ઓપ્શન એ અને ઓપ્શન બી. જોઈએ કયો જવાબ હોય. વોચ ઓપ્શન એની વાત કરીએ, વોચ અ સિક્સર ઇઝ બીંગ હિટ બાય સચિન, અને ઓપ્શન બી છે વોચ અ સિક્સર ઇઝ બીંગ હિટિંગ બાય સચિન. તો અહીં ફરક છે હિટ અને બીજામાં છે હિટિંગ. તો અહીં આપણને ખ્યાલ હોય, આપણે કીધું કે જ્યારે પણ એક્ટિવનું પેસિવ વોઇસમાં રૂપાંતર કરતા હોય તો જે ક્રિયાપદનું રૂપ હોય તે કયું ફોર્મ આવે છે, ત્રીજું ફોર્મ એટલે કે ભૂતકૃદંતનું જ રૂપ આવે, અને ભૂત હિટનું ભૂતકૃદંત એ હિટ જ થાય, હિટિંગ થાય નહીં. તો આપશો ઓપ્શન એ જ આપણો જવાબ થાય. આગળ પ્રશ્ન નંબર ચાર જોઈએ. આ બધા જ પ્રશ્નો મિત્રો પરીક્ષામાં પૂછાયેલા છે અને તેમાંથી જ આપણે આ પ્રશ્નો જોઈ રહ્યા છીએ. પ્રશ્ન નંબર ચાર જોઈએ. સિલેક્ટ ધ વન વિચ બેસ્ટ એક્સપ્રેસિસ ધ સેન્ટેન્સીસ ઇન પેસિવ વોઇસ એટલે કે એક્ટિવ વોઇસનું પેસિવ વોઇસમાં રૂપાંતર કરવાનું છે. શીલા વોઝ રાઇટિંગ અ લેટર કે જેનું આપણે પેસિવ વોઇસમાં રૂપાંતર કરવાનું છે. ચાર ઓપ્શન આપેલા છે, જેમાં પહેલા ઓપ્શનમાં બીંગ છે ને એટલે જવાબ ના હોય, કેન્સલ. બીજા ઓપ્શનમાં અ લેટર વોઝ બીંગ, એમાં બીંગ છે એટલે આપણો જવાબ હોઈ શકે છે. ત્રીજા ઓપ્શનમાં લેટર હેડ બીંગ, એમાં પણ બીંગ નથી, ના હોય જવાબ. અને બીજા ઓપ્શન નંબર ડીમાં અ લેટર ઇઝ બીંગ, તો આ પણ જવાબ હોઈ શકે છે. તો બે ઓપ્શન નીકળી ગયા, બે ઓપ્શન બાકી રહ્યા, બે ઓપ્શનમાંથી કયો જવાબ હોય જોઈ લઈએ. તો આપણે સૌથી પહેલા ઓપ્શન નંબર બી અને ઓપ્શન નંબર ડીમાં ફરક શું છે, તો ઓપ્શન નંબર બીમાં વોઝ બીંગ અને ઓપ્શન ડીમાં ઇઝ બીંગ છે. તો બેમાંથી કયું હશે, તો આપણે વાક્ય જોઈએ, આપણું મેઇન વાક્ય, પ્રશ્નનું વાક્ય છે. શીલા વોઝ રાઇટિંગ, વોઝ ભૂતકાળનું રૂપ છે, તો જવાબ પણ ભૂતકાળમાં જ આવે કે જે વર્તમાન કાળમાં આવે નહીં. અહીં ઓપ્શન બી એ ભૂતકાળમાં છે, જ્યારે ઓપ્શન ડીમાં ઇઝ બીંગ એટલે કે ચાલુ વર્તમાન કાળનું વાક્ય છે. હવે ભૂતકાળનું વાક્ય વર્તમાન કાળમાં તો થાય નહીં, ભૂતકાળનું વાક્ય ભૂતકાળમાં થાય, વર્તમાન કાળનું વાક્ય વર્તમાન કાળમાં થાય. અહીં વાક્ય આપણું વર્તમાન ભૂતકાળનું છે, તો જવાબ પણ ભૂતકાળનું હોય એટલે કે વોઝ બીંગ વાળો એ આપણો જવાબ એટલે કે ઓપ્શન નંબર બી એ સાચો જવાબ થાય. તો જુઓ મિત્રો કેટલો ફટાફટ આપણે જવાબ લાવી શકીએ છીએ. ઓપ્શન હવે પ્રશ્ન નંબર 5 જોઈએ. સમવન ઇઝ ફોલોઇંગ અસ કે જેનો આપણે પેસિવ વોઇસ કરવાનું છે. ઓપ્શન નંબર એમાં બીંગ નથી, કેન્સલ. ઓપ્શન નંબર બીમાં છે, ઓપ્શન નંબર સીમાં પણ છે અને ડીમાં નથી. તો ઓપ્શન બે જવાબ છે આપણી પાસે, બી અને સી બેમાંથી એક જવાબ હોય. હવે શું છે, તો વી આર બીંગ ફોલોડ અને સીમાં ઓપ્શન છે વી વેર બીંગ ફોલોડ. તો અહીં આપણે કીધું તેમ વાક્ય વર્તમાન કાળનું હોય તો જવાબ પણ એનો વર્તમાન કાળમાં જ હોય, ઇઝ હોય, તો નીચે આરમાં જવાબ આવે, વેરમાં જવાબ આવે નહીં. તો સી ઓપ્શન ના હોય, બી ઓપ્શન એ જ આપણો જવાબ હોય, તો જવાબ આપણો બી છે. પ્રશ્ન નંબર 6 જોઈએ. વેર વેર ધે પ્લેઇંગ ધ ક્રિકેટ મેચ કે જેના ચાર ઓપ્શન છે, કે જેમાં પહેલા ઓપ્શનમાં બીંગ નથી, બીજા ઓપ્શનમાં બીંગ નથી, ત્રીજા ઓપ્શનમાં બીંગ નથી, ચોથા ઓપ્શનમાં બીંગ છે, તો એ જવાબ છે વાર્તાપુરી. આપણે કશું જ જોવાનું નહીં. આપણે કીધું તેમ જો વાક્ય ચાલુ કાળનું હોય તો માત્ર બીંગ શોધવાનું, બીજું કંઈ શોધવાનું નહીં. તો એ બી સીમાં બીંગ નથી, ડીમાં છે, તો એ આપણો જવાબ થાય. જો મિત્રો એક બે સેકન્ડમાં જવાબ આવી રહ્યો છે. પ્રશ્ન નંબર 7 જોઈએ. ધ બોયઝ વેર ડિગિંગ અ હોલ ઇન ધ ગ્રાઉન્ડ. તો ઓપ્શન એમાં બીંગ છે, ઓપ્શન બીમાં નથી, સીમાં નથી, ડીમાં પણ નથી, તો એ ઓપ્શન એ આપણો જવાબ થાય. બીજું કંઈ કરવાનું નહીં, માત્ર બીંગ શોધવાનું.
પ્રશ્ન નંબર 8 જોઈ લઈએ. ધ પોલીસ આર ક્વેશ્ચનિંગ મિસ્ટર એન્ડ મિસિસ શર્મા, જેના ચાર ઓપ્શન છે. પ્રશ્ન પહેલા ઓપ્શનમાં બિંગ નથી, બીજા ઓપ્શનમાં પણ બિંગ નથી, ત્રીજા ઓપ્શનમાં પણ બિંગ નથી, અને ચોથા ઓપ્શનમાં માત્ર બિંગ છે. એનો મતલબ ચોથો ઓપ્શન એ જ આપણો જવાબ થાય. તો જો મિત્રો, માત્ર સેકન્ડોમાં, એક અથવા તો બે સેકન્ડોમાં તમે ઇઝીલી જવાબ લાવી શકો છો. માત્ર શું હોવું જોઈએ? માત્ર ચાલુ કાળનું વાક્ય હોય એટલે તમારે આંખો બંધ કરીને માત્ર બિંગ ઓપ્શનમાં શોધવાનું, અને બિંગ તમને મળી ગયો એટલે વાર્તા પૂરી, એ જ આપણો જવાબ થાય. હવે મિત્રો, આપણે ટ્રીક નંબર 2 ની વાત કરીએ. એક્ટિવ પેસિવ વોઇસની ટ્રીક નંબર 2 કઈ છે તે જોઈએ. અને તેના પહેલા, સૌથી પહેલા તમને એક વસ્તુ જણાવી દઉં કે વિડીયોના અંતમાં હું તમને એક હોમવર્ક માટેના એક અથવા તો બે વાક્યો આપીશ કે જેનું તમારે એક્ટિવમાંથી પેસિવ કરવાનું છે, અને જેનો જવાબ તમારે મને કમેન્ટ બોક્સમાં જણાવવાનું છે. તો હવે આપણે ટ્રીક નંબર 2 જોઈએ. મિત્રો, જ્યારે પણ તમને વાક્ય એક્ટિવ વોઇસનું આપેલું હોય અને આ એક્ટિવ વોઇસના વાક્યને તમારે પેસિવ વોઇસમાં રૂપાંતર કરવાનું હોય, તો આ એક્ટિવ વોઇસના વાક્યમાં જો તમને હેઝ, હેવ કે પછી હેડ, આ ત્રણમાંથી કોઈ એક શબ્દ જોવા મળે તો તમારે એક જ વસ્તુ કરવાનું રહેશે. શું કરવાનું રહેશે? તો એક્ટિવને પેસિવમાં રૂપાંતર કરતી વખતે આ ત્રણ શબ્દો એમના એમ રાખી અને એમની પાછળ બીન શબ્દ લગાવી દો, એટલે એ થઈ ગયું તમારું પેસિવ વોઇસ. કશું જ કરવાનું નથી. જ્યારે પણ એક્ટિવ વોઇસનું વાક્ય આપેલું હોય અને એક્ટિવ વોઇસના વાક્યમાં હેઝ અથવા તો હેવ અથવા તો હેડ આ ત્રણમાંથી કોઈ એક શબ્દ જોવા મળે, અને તેના ચાર ઓપ્શનમાંથી કોઈ એક ઓપ્શનમાં જો બિન શબ્દ જોવા મળે, આ ત્રણની પછી જો બિન શબ્દ જોવા મળે, તો એ જ આપણો સાચો જવાબ થાય 100%. જે મિત્રો આપણે આગળની ટ્રીકમાં જોયું કે આગળની ટ્રીકમાં આપણે બિંગ શબ્દ જોતા હતા, BEING, એ જ રીતે આ ટ્રીકમાં સેમ વસ્તુ હેઝ, હેવ કે હેડ પછી તમારે બિન જોવાનું છે, અને જો તમને બિન જોવા મળે તો એ જ તમારો સાચો જવાબ થશે. હવે આ હેઝ, હેવ કે હેડ એ ક્યારે શબ્દ વપરાય છે? તો જ્યારે પણ પૂર્ણ વર્તમાન કાળ હોય ત્યારે હેઝ, હેવ, જ્યારે પૂર્ણ ભૂતકાળ હશે ત્યારે હેડ, અને જ્યારે પૂર્ણ ભવિષ્યકાળ હશે ત્યારે તમને હેવ આ ત્રણ શબ્દો જોવા મળશે. એટલે કે આ ત્રણમાંથી કોઈ પણ એક શબ્દ જોવા મળે તો તમારે કશું જ કરવાનું નથી. ઓપ્શનમાં માત્ર એક જ શબ્દ શોધવાનો છે. ઓપ્શનમાં જો તમને બીન શબ્દ જોવા મળે તો એ જ આપણો સાચો જવાબ થાય. તો હવે મિત્રો, આપણે આગળની પરીક્ષાઓમાં પૂછાયેલા, ભૂતકાળમાં જેટલી પણ પરીક્ષાઓ લેવાય તેમાં આ ટ્રીક ઉપરથી કયા કયા પ્રશ્નો પૂછાય અને કેવા પ્રશ્નો પૂછાય એ જોઈએ, અને એનું સોલ્યુશન જોઈએ, અને જોઈએ કે કેટલા સેકન્ડોમાં, કેટલા સમયમાં આપણે એનો જવાબ લાવી શકીએ છીએ. સાથે આપણે એ પણ જોઈએ કે કેટલા ઇઝી, કેટલા સરળ પ્રશ્નો એ આગળની પરીક્ષામાં પૂછાઈ ગયેલા છે કે જે આ ટ્રીક આપણે જાણતા હોત તો ખૂબ જ ઇઝીલી તેના જવાબ પણ શોધી શકતા. તો જોઈએ હવે આપણે આગળના પ્રશ્નો. મિત્રો, પ્રશ્ન નંબર 1 એ તમારી સ્ક્રીન ઉપર અહીં આવેલો છે. જોઈએ આપણે પ્રશ્ન નંબર 1. વિધિ હેઝ ફિનિશ્ડ ધ વર્ક, કે જે એક્ટિવ વોઇસ છે, જેનું પેસિવ વોઇસ આપણે કરવાનું છે. આપણે જોઈ શકીએ છીએ આ ટ્રીક મુજબ અહીં આપણને હેઝ એ પ્રશ્નમાં જોવા મળે છે. તો આપણે ઓપ્શનમાં એક જ વસ્તુ જોવાનું છે, એ છે બિન, BEEN. તો ઓપ્શન એ માં બિન છે, હા છે. ઓપ્શન બી માં બિન નથી, ઓપ્શન સી માં પણ બિન છે, અને ઓપ્શન ડી માં નથી. એનો મતલબ બી અને ડી એ આપણા જવાબ હોઈ શકે નહીં, એ અથવા તો સી માંથી કોઈ એક જવાબ હોય. હવે એ માં અને સી માં ફરક એટલો છે મિત્રો કે એ માં ફિનિશ આપેલું છે, જ્યારે સી માં ફિનિશ્ડ ઈડી આપેલું છે, FINISHED. અને આપણને ખ્યાલ હોય તો જ્યારે એક્ટિવ વોઇસનું પેસિવ વોઇસમાં રૂપાંતર કરતા હોય ત્યારે એક વસ્તુ તો ફરજિયાત થાય, અને શું? તો ક્રિયાપદનું ભૂત કૃદંતનું રૂપ થર્ડ ફોર્મ એ આવે, અને ફિનિશનું થર્ડ ફોર્મ એ ફિનિશ્ડ થાય, ઈડ ઈ વાળું ફોર્મ આવે, એટલે કે આપણો જવાબ એ સી હોય, એટલે કે ધ વર્ક હેઝ બીન ફિનિશ્ડ બાય વિધિ. ત્યારબાદ પ્રશ્ન નંબર 2 જોઈએ. ધ ગવર્મેન્ટ હેઝ લોન્ચ અ મેસિવ ટ્રાઇબલ વેલફેર પ્રોગ્રામ ઇન ઝારખંડ. જો મિત્રો, પ્રશ્ન તો ઘણો બધો મોટો છે, તો આપણે ઘણા બધા કન્ફ્યુઝ થઈએ છીએ, પણ આપણે કશું કરવાનું નથી, આપણે એક જ વસ્તુ જોવાનું છે. જો આપણને હેઝ અહીં જોવા મળે છે તો બસ આપણો જવાબ બિનવાળું વાક્ય હોવું જોઈએ, બીજું કંઈ જોવાનું નથી. તો ઓપ્શન એ માં બિન ક્યાંય જોવા મળે છે? નથી. ઓપ્શન બી માં છે, ઓપ્શન સી માં બિન નથી, અને ઓપ્શન ડી માં પણ બિન નથી. માત્ર એક જ ઓપ્શન એવો છે કે જેમાં બિન આપેલું છે, તો એ જ આપણો જવાબ થાય. એનો મતલબ ઓપ્શન નંબર બી એ જ આપણો જવાબ થાય, બીજું કંઈ આપણે જોવાનું નથી. જો મિત્રો, અહીં કેટલું બધું લાંબુ વાક્ય છે કે જેનું આપણને કદાચ
ગુજરાતી પણ ના આવડે, જેનો આપણને સારી રીતે મતલબ પણ ખબર ના હોય, છતાં પણ આપણે કોઈ મતલબ શોધવાનો નથી, આપણે એનું ગુજરાતી કરવાનું નથી, કંઈ કરવાનું નથી, આપણે માત્ર ને માત્ર બિન શબ્દ જોવાનો છે. આપણને હેઝ, હેવ કે હેડ જોવા મળે તો માત્ર આપણે જવાબમાં બિન શોધીએ અને બિન મળી જાય તો એ જ આપણો જવાબ થાય. પ્રશ્ન નંબર 3 હવે જોઈએ. The minister had already informed his cabinet about his decision. તો અહીં પણ હેડ જોવા મળે છે, હેડ આવે તો હવે આપણે ઓપ્શનમાં બી ન શોધવાનો છે. ઓપ્શન નંબર એ માં આપણને બી જોવા મળતો નથી, બી માં નથી, બંનેને હટાવો. ઓપ્શન નંબર સી માં બી છે, ઓપ્શન નંબર ડી માં બી છે. ઓપ્શન સી અને ડી માં છે એને બી તો નીકળી ગયા છે, બેમાંથી જે જવાબ હોય તો અહીં આપણો જવાબ છે. અહીં ડી માં એમાં ફરક, સી માં અને ડી માં ફરક એટલો હેડ અને વિલ નો ફરક છે. ઓપ્શન નંબર સી માં હિઝ કેબિનેટ હેડ આપેલું છે, જ્યારે ઓપ્શન નંબર ડી માં હિઝ કેબિનેટ વિલ આપેલું છે. અને આપણે પ્રશ્નમાં જોઈએ તો મિત્રો પ્રશ્ન એ ભૂતકાળનો છે, હેડ છે તો પ્રશ્ન ભૂતકાળ નથી, જે જવાબ પણ ભૂતકાળમાં જ હોય. આપણે આગળ કહ્યું તેમ અને પ્રશ્ન વર્તમાન કાળમાં હોય તો વર્તમાનનો હોય, અને ભવિષ્યકાળનો હોય તો ભવિષ્યકાળનો જવાબ આવે. તો અહીં ઓપ્શન નંબર ડી વિલ વાળો જવાબ આપણો આવે નહીં, સી એ હેડનું હેડ અને પાછળ બિલ એ જ આપણો જવાબ થાય. તો ઓપ્શન નંબર સી એ આપણો જવાબ હોય. પ્રશ્ન નંબર 4 જોઈએ. હેઝ એનીબડી આન્સર્ડ યોર ક્વેશ્ચન. જો મિત્રો અહીં આપણે આગળ કહ્યું તેમ જો ક્વેશ્ચનનો પ્રશ્ન ક્વેશ્ચન માર્ક વાળો પ્રશ્ન હોય તો એનો જવાબ પણ ક્વેશ્ચન માર્કમાં જ આવશે. સાદું વાક્ય હોય તો સાદા વાક્યનો જવાબ પણ સાદા વાક્યમાં જ આવશે. અહીં ક્વેશ્ચન માર્ક વાળો પ્રશ્ન છે તે જવાબ ક્વેશ્ચન માર્ક વાળો હોય. હવે ચારે ચાર પ્રશ્નો ક્વેશ્ચન માર્ક વાળા છે તો એમાં ઓપ્શન જોઈએ. ઓપ્શન નંબર એ માં બિન છે, બી માં બિન નથી એ જવાબ ના આવે, સી માં પણ બિન છે, ડી માં બિન નથી. એનો મતલબ બે ઓપ્શન છે આપણી પાસે, એ અને સી. જોઈએ બેમાંથી કયો આવે. તો આપણે કહ્યું તેમ કે ક્વેશ્ચન ક્વેશ્ચન માર્ક વાળો જે પ્રશ્ન હશે તો એનો જવાબ પણ, એનું પેસિવ વોઇસ પણ ક્વેશ્ચન માર્કમાં થવું જોઈએ. ઓપ્શન એમાં જોવા મિત્રો, યોર ક્વેશ્ચન હેઝ બીન આન્સર્ડ, એટલે કે ક્વેશ્ચન માર્ક તો છે ઓપ્શનની પાછળ પણ તે ક્વેશ્ચન પ્રશ્ન નથી, એ સાદું કાળનો સાદું વાક્યનો સાદી વાક્ય રચનાનો જે પ્રશ્ન છે તે ક્વેશ્ચન માર્ક વાળી રચનાનો પ્રશ્ન નથી, તેથી તે આપણો જવાબ હોય નહીં, તેની સિસ્ટમ એ ખોટી છે. ઓપ્શન નંબર સી એ હેઝથી શરૂઆત થાય છે, એટલે કે ક્વેશ્ચન માર્ક વાળો પ્રશ્ન છે અને તે જ આપણો જવાબ થાય, એટલે ઓપ્શન નંબર સી આપણો જવાબ થાય. ઓપ્શન નંબર અરે પ્રશ્ન નંબર 5 જોઈએ. ધ ગવર્મેન્ટ હેઝ નોટ અપ્રુવ્ડ ધ ન્યુ ડ્રગ ફોર સેલ. ચાર ઓપ્શન છે, ઓપ્શન નંબર એ માં બિન છે, ઓપ્શન નંબર બી માં બિન છે, ઓપ્શન નંબર સી માં પણ બિન છે, ઓપ્શન નંબર ડી માં બિન નથી. અહીં તો મિત્રો 3-3 ઓપ્શનમાં બિન છે, તો જોઈએ કયો જવાબ આપણો સાચો થાય. તો જો મિત્રો અહીં પ્રશ્ન નંબર એ ની વાત કરીએ, અરે ઓપ્શન નંબર એ ની વાત કરીએ તો ધ ગવર્મેન્ટ હેઝ અપ્રુવ્ડ. આ તો જુઓ અહીં મેઇન મિસ્ટેક શું છે, ઓપ્શન નંબર એ માં આપણે કહ્યું તેમ જ્યારે બે એક્ટિવનું પેસિવમાં રૂપાંતર કરતા હોઈએ તો સબ્જેક્ટ તમારો આગળ આવી જશે, ઓબ્જેક્ટ તમારો પાછળ જતો રહેશે. સોરી, ઓબ્જેક્ટ તમારો આગળ આવી જશે, સબ્જેક્ટ તમારો પાછળ જતો રહેશે. પરંતુ અહીં જુઓ પ્રશ્ન છે ધ ગવર્મેન્ટ હેઝ અને ઓપ્શન એમાં ધ ગવર્મેન્ટ એપ્રુવ, એનો મતલબ ગવર્મેન્ટ એ જ તમારો સબ્જેક્ટ છે, જ્યારે સબ્જેક્ટનો સબ્જેક્ટ જ રહે છે, જેથી એ ઓપ્શન આપણો હોય નહીં. ઓપ્શન નંબર બી ની વાત કરીએ તો ધ ન્યુ ડ્રગ, અહીં ધ ન્યુ ડ્રગ એ તમારું ઓબ્જેક્ટ છે, તેનું ઓબ્જેક્ટ તમારું આગળ આવી ગયું છે અને સબ્જેક્ટ તમારો એટલે કે ગવર્મેન્ટ ધ ગવર્મેન્ટ એ પાછળ છે ઓપ્શન બી માં, અને બીન પણ આપેલું છે તેથી એ જ આપણો જવાબ હોય. જ્યારે ઓપ્શન નંબર સી માં ભૂલે છે કે હેઝ ની જગ્યાએ હેવ કરેલું છે, પ્રશ્નમાં આપણને જવાબ હેઝ પ્રશ્નમાં હેઝ આપેલું છે, જ્યારે ઓપ્શન નંબર સી માં હેવ છે તેથી તે આપણો જવાબ હોઈ શકે નહીં. તો આપણો જવાબ એ બી જ એ આપણો સાચો જવાબ છે. તો જોયું મિત્રો કેટલા સરળ પ્રશ્નો કે જે આપણે આગળની પરીક્ષામાં મિસ કરી દીધા હોય, કદાચ આ વિડીયો ના જોવાના કારણે આ સ્ટ્રીક આપણને ખ્યાલ નથી, અને એના જ કારણે કેટલા સરળ પ્રશ્નો કે જે એક અથવા તો બે સેકન્ડમાં આપણે તેનો જવાબ આપી શકતા હતા, તે પ્રશ્નને સમજ્યા વગર કે તેનું ગુજરાતી પણ કર્યા વગર આપણને એનો જવાબ આવડી જતો હતો. મિત્રો આવા જ વિડીયો જોવા માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો, અને આ વિડીયો તમને જો ગમ્યો હોય અને આ વિડીયો જોયા પછી તમને એક્ટિવ વોઇસની આ ટ્રીકો બધી જ કમ્પ્લીટલી ખબર પડી હોય તો અમારા આ વિડીયોને લાઇક પણ કરજો અને તમારા મિત્ર સર્કલમાં ફ્રેન્ડ સર્કલમાં તેને શેર પણ કરજો. થેન્ક યુ.